हेलो फ्रेंड, नमस्कार। रक्षास किचन बास्केट में आपनु स्वागत छे। घऊना लोटमांथी लसन डुंगळी वगर ज चटपटी फिलिंग साथे क्रंची अने टेस्टी नास्तानी रेसिपी बनावीशुं। आजनी आ रेसिपीना माप प्रमाणे चार व्यक्ति आरामथी खाई शके तेटली तैयार थशे। तो चालो ओछा समयमां समोसा अने कचोरीने भूली जाओ तेवी आजनी रेसिपी शुरू करीए। तो घऊना लोटनो नास्तो बनावा माटे पहेला आपणे एक लोट बांधीने तैयार करवानो छे। एना माटे एक कप रोटलीनो जे आपणे लोट होय छे એ લેવાનો છે અને અડધો કપ છે એ મકાઈનો લોટ છે। જો તમારી પાસે મકાઈનો લોટ ના હોય તો તમે અડધો કપ છે એ ઝીણી સૂજી અથવા તો રવો પણ વાપરી શકો છો। એમાં એક ચમચી આપણે મોણ એડ કરશું જેથી નાસ્તો છે થોડો ક્રિસ્પી બને અને એક પિંચ જેટલી હળદર એડ કરશું અને એક ચમચી છે નાની ચમચી છે મીઠું એડ કરશું અને બે ચમચી જેટલી ધાણા ભાજી આપણે એડ કરશું। તો પહેલા બધું બરાબર મિક્સ કરી લઈએ આપણે। તો મસાલા બધા મિક્સ થઈ ગયા છે, એમાંથી આપણે બે ચમચી જેટલો આપણે લોટ કાઢી લેશું અને બાકીનાનો આપણે લોટ બાંધી લેવાનો છે। તો આપણે પરોઠાનો લોટ બાંધીએ એવો આપણે થોડો કઠણ લોટ બાંધવાનો છે, રોટલી જેવો લોટ નથી બાંધવાનો। તો થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ તૈયાર કરી લેવાનો છે। તો આ રીતે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે, પરોઠા જેવો લોટ બાંધ્યો છે। આપણે થોડી વાર રેસ્ટ માટે રાખવો પડશે કારણ કે મકાઈનો લોટ છે એ ઝીણી સૂજી જેવો થોડો કરકરો હોય છે, એટલે હજી થોડો કઠણ લોટ થશે અને એટલો લોટ બાંધવા માટે મારે અડધા કપ પાણીનું જરૂર પડે છે, અડધા કપ જેટલું પાણી વધ્યું છે। તો હવે આપણે એને ઢાંકીને આપણે એને મસાલો તૈયાર કરીએ ત્યાં સુધી આપણે એને રેસ્ટ કરવા માટે રાખી દઈએ। સ્ટફિંગ માટે મેં 250 ગ્રામ બટેટા બાફી લીધા છે અને બટેટા ઠંડા થઈ જાય પછી એને આ રીતે મેં મોટી ખમણીથી ખમણી લીધા છે। તો એના મસાલા કરીએ તો આપણે ધાણા ભાજી 2 ચમચી ધાણા ભાજી એડ કરી દઈશું, 3 તીખા મરચા છે અને ઝીણા સમારેલા છે, 2 પિંચ જેટલી હળદર એડ કરશું, 2 પિંચ જેટલી હિંગ એડ કરશું, 1/2 ટીસ્પૂન છે એ ચાટ મસાલો છે અને આમચૂર પાવડર છે પણ 1/2 ટીસ્પૂન છે અને તમારે આમચૂર ન હોય તમારી પાસે તો તમારે 1/2 લીંબુનો રસ એડ કરી દેવાનો અને 1/2 ટીસ્પૂન છે એ સબ્જી મસાલો છે અને 1 ટીસ્પૂન છે એ ચીલી ફ્લેક્સ છે, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીએ છીએ। તો બધો મસાલો આપણે પોચા હાથે મિક્સ કરી લેવાનો છે। તો આપણો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે। તો આપણે જે લોટ કાઢ્યો તો એમાંથી આપણે એક બેટર તૈયાર કરી લેવાનું છે, પતલું બેટર જ તૈયાર કરશું। તો આ રીતે એક પતલું આપણે ઘોલ તૈયાર કરી લીધું છે। આ સમયે તમારે મીઠું ચાખી લેવાનું, મીઠું ઓછું લાગે તો સેજ એડ કરી દેવાનું, તો હું મીઠું પણ થોડું એડ કરી દઉં છું અને બધું મિક્સ કરી લઈએ। તો આપણું બેટર પણ બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે લોટને આપણે રેસ્ટ કરાયો તો હવે એને આપણે એક વખત પહેલાં થોડો સેટ કરીને મસળી લઈએ। તો એના 2 પાટ પાડી લેવાના છે સરખા અને એના 2 રોટલી આપણે વણી લેવાની છે, આ રીતના 2 પાટ તૈયાર કરી લઈએ અને એમાંથી આપણે એક પતલી એવી રોટલી વણી લેશું મોટી। કિનારી છે એ આપણે પતલી કરી લેવાની છે, ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ રીતે પતલો એકદમ આ રીતે આપણે જે રોટલી વણતા હોય પરોઠા એ રીતનો મેં વણેલો છે, બધી સાઈડથી એક જ સરખો વણાઈ ગયો છે। હવે એની ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે એ આપણે એડ કરવાનો છે, મૂકવાનો છે અને બધે આપણે એને સરખો એક સરખો સ્પ્રેડ કરી દેવાનો છે। તો આ રીતે આપણે એને એકદમ પતલી લેયર આપણે તૈયાર કરશું। આ રીતે સ્પેચ્યુલાથી એકદમ સરસ બધી સરફેસ એની એક સરખી થઈ જશે, આ રીતે તૈયાર કરી લેવાનું છે આપણે। પછી આપણે એનો રોલ કરી લેવાનો છે, કોર્નર ઉપરથી લઈ અને આપણે આ રીતે દબાવતા જવાનું છે અને એક ટાઈટ રોલ આપણે તૈયાર કરવાનો છે। આ રીતે રોલ કરી અને બધા ખૂણા છે એકદમ ફિટ કરી લેવાના છે, આ રીતે તૈયાર કરી ટાઈટ રોલ અને આ રીતે આપણે એને શેપ આપી દઈશું નળાકાર।
હવે આપણે એને કટ પાડી લેવાના છે। અત્યારે હું તમને એક રોલ કરીને બતાવું છું। તો હવે કટ થઈ ગયા છે। એ રિંગને આપણે આ હાથમાં લઈ અને આ રીતે આપણે પ્રેસ કરી દેવાની છે, આ રીતે। આ રીતે હું તમને એક રોલ કરીને બતાવું છું। તો આ રીતે આપણે બધા તૈયાર કરી લેશું। તો આ રીતે બધા રોલ વાળીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે સ્પ્રિંકલ કરવા માટેનો મસાલો તૈયાર કરશું। એના માટે અડધી ચમચી ચાટ મસાલો છે અને અડધી ચમચી છે લાલ મરચું છે, બંનેને મિક્સ કરી લેશું। તો સ્પ્રિંકલ કરવા માટે મસાલો પણ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તૈયાર કરેલા બેટરમાં આપણા રોલ છે એને આ રીતે આપણે કોટ કરી અને તમે કાંટાથી આ રીતે તમે તેલમાં મૂકી શકો છો। અને બીજી રીત છે, તમે હાથેથી જે રીતે ભજીયા ઉતારો એ રીતે તમે એને એડ કરો। આ સમયે છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને એકાદ મિનિટ પછી આપણે મીડિયમથી હાઈ ઉપર કરી લેશું અને એકાદ મિનિટ પછી બધા રોલને ટર્ન કરી લેવાના છે। તો મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર આપણે એને આ રીતે ઉલટ પુલટ કરી અને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે। તો લગભગ 2 મિનિટ પછી આ રીતના રોલ તૈયાર થઈ જશે જેની ઉપર આપણે સ્પ્રિંકલ કરવાનો છે મસાલો। તો આ રીતે બાકીના પણ આપણે ઉતારી લેવાના છે। તો તૈયાર થયેલા આ રોલ ઉપર પણ આપણે મસાલો સ્પ્રિંકલ કરી લેવાનો છે। તો આ રીતે બાકીના બધા આપણે રોલ બનાવીને તૈયાર કરી લઈએ। જો તમને આજની આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઈક કરજો અને તમારા ફેમિલી ને ફ્રેન્ડ માં શેર કરજો અને જો હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરજો।